नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાનમાં આપણે પાના નંબર 41 ઉપર જોઈશું। 41 ઉપર શું છે? પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિઓ 5। અહીંયા આપણને જોઈએ તો જમીન પર ચાલતા વાહનો ફરતે ગોળ કરો। અહીંયા આપણને કહે છે કે જમીન પર ચાલતા વાહનો ફરતે ગોળ કરો, તો અહીંયા પહેલું જ ચિત્ર આપણને આપ્યું છે, તો એ શું છે? હેલિકોપ્ટર। તો હેલિકોપ્ટર જમીન પર ચાલે નહીં। બીજું ચિત્ર શું છે? સાયકલ। તો સાયકલ ક્યાં ચાલે? જમીન પર। તો આપણે ત્યાં શું કરીશું? આ રીતે ગોળ। આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો શાનું છે? હોળીનું। હોળી ક્યાં ચાલે? પાણીમાં। તો આપણે શાના ઉપર ગોળ કરવાનું છે? જમીન પર ચાલતા વાહનો ઉપર ગોળ કરવાનું છે, તો આપણે હોળી ઉપર ગોળ કરવાનું નથી। આગળનું ચિત્ર જોઈએ તો આ શું છે? રિક્ષા। તો રિક્ષા ક્યાં ચાલે? જમીન પર। તો આપણે એની ઉપર શું કરીશું? આ રીતે ગોળ કરીશું। આગળ જોઈએ તો પાણીમાં ચાલતા વાહનો નીચે સાચું કરો। અહીંયા શું કહે છે? પાણીમાં ચાલતા વાહનોની નીચે આપણે સાચું કરવાનું છે। તો અહીંયા પહેલું ચિત્ર શાનું છે? તો એ છે હોળીનું। તો હોળી ક્યાં ચાલે? પાણીમાં। તો એની નીચે શું છે? સાચું। એ રીતે આગળનું ચિત્ર જોઈએ તો આ શું છે? મોટર। મોટરને આપણે બીજું નામ શું આપીએ છીએ? કાર। આપણે મોટરને કાર પણ કહેવાય છે। તો કાર ક્યાં ચાલે? જમીન પર। તો આપણે એની નીચે સાચું કરવાનું નથી। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો જહાજ। જહાજ ક્યાં ચાલે? પાણીમાં। તો એની નીચે આપણે ખાનામાં શું કરીશું? સાચું। તો આ રીતે આપણે અહીં ખાનામાં સાચું કરીશું। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? બાળકો જોજો, રેલગાડી। રેલગાડી ક્યાં ચાલે? પાટા ઉપર। તો આપણે એની નીચે સાચું કરવાનું નથી। આગળ જોઈએ આકાશમાં ઉડતા વાહનો નીચે સાચું કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું કહે છે? આકાશમાં ઉડતા વાહનોની નીચે આપણે સાચું કરવાનું છે। તો પહેલું ચિત્ર અહીં આપણને શું છે? બસ। તો બસ ક્યાં ચાલે? તો રસ્તા પર, રોડ ઉપર। તો આપણે એની નીચે શું કરવાનું છે? કશું જ નથી કરવાનું, કારણ કે આપણને શું કહે છે? આકાશમાં ઉડતા વાહનોની નીચે સાચું કરવાનું છે। તો બસ ક્યાં ચાલે? જમીન પર। તો એની નીચે આપણે કશું કરવાનું ખાનામાં નથી। આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? હેલિકોપ્ટરનું। તો હેલિકોપ્ટર ક્યાં ઉડે? આકાશમાં। તો એની નીચે શું કરવાનું? સાચું। આગળનું ચિત્ર જોઈએ તો આ શાનું ચિત્ર છે? બાઇક। તો બાઇક ક્યાં ચાલે? જમીન ઉપર। તો એની નીચે આપણે સાચું કરવાનું નથી। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? વિમાન। આ તો બધા બાળકોને ખબર છે કે શાનું ચિત્ર છે? વિમાન। અને વિમાન ક્યાં ચાલે? ઉડે આકાશમાં। તો એની નીચે ખાનામાં આપણે શું કરીશું? સાચું। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો નીચેના વાહનોને તેના ઉપયોગ સાથે જોડો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અમુક વાહનો આપ્યા છે અને એનો ઉપયોગ શાનામાં થાય છે એ આપણને સામે પણ બતાવ્યું છે, તો આપણે એને સાથે આપણે સરખાવવાનું છે, એટલે આપણે વાહનોના તેના ઉપયોગ સાથે
જોડવાના છે. તો અહીં આપણને સૌનું ચિત્ર પહેલું બતાવ્યું છે, તો ફાયર બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ એ ક્યાં કામ આવે? તો એ આગ ઓલવવા માટે ઉપયોગી છે. તો ફાયર બ્રિગેડને આગના ચિત્ર સાથે જોડવાનું છે. બીજું ચિત્ર સૌનું છે ખટારો. ખટારો અને ટ્રક, આપણે એને ટ્રક પણ કહીએ છીએ. તો આપણે ટ્રક શાના માટે ઉપયોગી છે? તો માલ સામાન લઈ જવા માટે. તો અહીં આપણને માલ સામાન બતાવ્યો છે, તો આપણે ટ્રકને માલ સામાનના ઉપયોગ સાથે જોડી દઈશું. તો આ રીતે ટ્રકને માલના સામાન નો ઉપયોગ માલ સામાન ઉપયોગ માટે વપરાય છે. તો આગળનું ચિત્ર જોઈએ. તો આ ચિત્ર શાનું છે? રેલગાડીનું. રેલગાડી આપણે શાના માટે ઉપયોગી છે? મુસાફરી કરવા માટે. તો અહીંયા આપણને પહેલું ચિત્ર મુસાફરીનું બતાવ્યું છે, તો આપણે એને એની સાથે જોડી દઈશું. તો રેલવેને આપણે મુસાફરી સાથે જોડી દઈશું. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ જોઈએ તો ચિત્રો ધ્યાનથી જોઈને સાચા ચિત્ર નીચે રંગ પૂરો. અહીં આપણે ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને એની નીચે જે ખાનું છે એમાં આપણે રંગ પૂરવાના છે. તો અહીં આપણને બે ચિત્ર બતાવ્યા છે. પહેલું ચિત્ર બતાવ્યું છે એ હેલિકોપ્ટર આકાશમાં ઉડે છે. તો હેલિકોપ્ટર ક્યાં ઉડે? આકાશમાં. અને બાજુમાં ચિત્ર છે એ હેલિકોપ્ટર પાટા પર ચાલે છે. તો હેલિકોપ્ટર પાટા ઉપર ચાલે નહીં. તો અહીંયા આપણને સાચું ક્યાં છે? કે હેલિકોપ્ટર આકાશમાં ઉડે. તો અહીંયા આપણે એ રીતે રંગ પૂરવાના છે કે જે સાચું હોય તેના ખાનામાં આપણે રંગ પૂરવાના છે. તો અહીંયા હેલિકોપ્ટર ક્યાં ઉડે? આકાશમાં. તો એની નીચે આપણે રંગ કરવાના છે. અહીંયા આપણે આ રંગ કરવાનો નથી. આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો હોળી. એ આકાશમાં ઉડે છે. તો હોળી આકાશમાં ઉડે છે નહીં. બાજુના ચિત્રમાં જુઓ તો હોળી ક્યાં ઉડે છે? તરે છે પાણીમાં. તો હોળી ક્યાં ફરે? પાણીમાં ચાલે. તો આપણે તેની નીચેના ખાનામાં આપણે આ રીતે રંગ કરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જ્યાં સાચું હોય એના ખાનામાં રંગ કરવાના છે. આગળનું જોઈએ ચિત્ર જોઈએ તો અહીં મોટર છે એ જમીન પર ચાલે છે. તો મોટર ક્યાં ચાલે? જમીન ઉપર. અને અહીંયા બાજુમાં ચિત્ર શું બતાવ્યું છે? કે બસ પાણીમાં ચાલે છે. તો બસ પાણીમાં ચાલે નહીં. પાણીમાં શું ચાલે? હોડી, જહાજ, બોટ એ બધા પાણીમાં ચાલે. તો આપણે શાના નીચે કલર કરવાનો છે? અહીંયા જમીન, મોટર રોડ જમીન ઉપર ચાલે. તો એ ખાનાની નીચે શું કરીશું આપણે? આ રીતે એ સાચા ખાનાની નીચે આપણે રંગ કરીશું આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ધ્યાનથી જોઈને સાચા ચિત્ર નીચે રંગ કરવાના છે. આગળ જોઈએ તો પાના નંબર 43. ટપકાનો ઉપયોગ કરીને તમારું પોતાનું રોકેટ બનાવો અને તેમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીંયા આપણને ટપકા કરીને તમારું રોકેટ બનાવ્યું છે એ જ રીતે તમારે અહીંયા તમારું રોકેટ નીચેના ટપકા જોડીને બનાવવાનું છે. ટપકાનો ઉપયોગ કરીને તમારે પણ અહીંયા નીચેના ભાગમાં રોકેટ બનાવવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક છે પ્રવૃત્તિઓ 5, જેમાં આપણે નોટમાં લખવાનું છે જમીન પર ચાલતા વાહનો. તો એ રીતે આપણે વાહનોના નામ લખવાના છે અને જમીન પર ચાલતા વાહનોના નામ લખી અને એની ઉપર ગોળ કરવાના છે. એ જ રીતે પાણીમાં ચાલતા વાહનો જે લખવાના છે અને જેની નીચે સાચું આવે એ રીતે આપણે તમારે નોટમાં પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાના નંબર 41 અને પાના નંબર 42 ઉપર અને પાના નંબર 43 એ તમારે નોટબુકમાં હોમવર્ક લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.